विद्यार्थी मित्रों, आज आपणे अर्थशास्त्र विषय में फरी एक नवा टॉपिक साथ मळ्या छे। आज आपणो टॉपिक छे ए स्तंभ आकृतिना प्रकारो। तो विद्यार्थी मित्रों, पहला आपणे समझी लईए के स्तंभ आकृति एटले शुं। तो सामान्य रीते जे छे स्तंभ आकृति जे छे के कोई एक चल जे छे एना विविध विभागो दर्शाववा माटे જે આકૃતિનો ઉપયોગ થાય છે એને સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે કોઈ એક સમયે વિવિધ માહિતી દર્શાવવા માટે, જેમ કે સાક્ષરતાનું પ્રમાણ જે છે દર્શાવવા માટે સ્તંભ આકૃતિ જે છે એનો ઉપયોગ થાય છે। બીજું ઉદાહરણ લઈએ તો કોઈ એક ચોક્કસ સમયે કે કોઈ એક ચોક્કસ ચલ જે છે એમાં, દાખલા તરીકે સ્ત્રી પુરુષો બંનેનું જે છે એ માહિતી દર્શાવવા માટે કે અભ્યાસ જે છે એની માહિતી દર્શાવવા માટે સ્તંભ આકૃતિ જે છે એ દોરવામાં આવે છે અથવા તો ઉપયોગ થતો હોય છે। સામાન્ય રીતે સ્તંભ આકૃતિ જે છે એ એક્સ અને વાય ધરી જે છે, જેને આપણે આડી અને ઊભી ધરી તરીકે ઓળખાવીએ છીએ, એના પર દર્શાવવામાં આવે છે। આજના સમયમાં જે કોમ્પ્યુટર જે છે યુગ છે એમાં વધારે પ્રચલિત એવી આડી ધરી જે છે, ઊભી ધરી જે છે, વાય ધરી, એના પર શું કરવામાં આવે છે સ્તંભ આકૃતિ દર્શાવે છે કોમ્પ્યુટરની રીતે। દાખલા તરીકે જે વાય ધરી જે છે એના પર દોરવાનું પ્રચલિત છે, પણ એક્સ ધરી અથવા તો આડી ધરી પર પણ સ્તંભ આકૃતિ દોરી શકાય છે। બીજી બાબત જે છે એ સ્તંભ આકૃતિ જે છે એ કોઈ ચલ જે છે એના અલગ અલગ વિભાગ માટે દોરવામાં આવે છે। સ્તંભ આકૃતિ જે છે એના ત્રણ પ્રકાર પડે છે। પહેલો પ્રકાર જે છે એ સાદી સ્તંભ આકૃતિ, બીજો પ્રકાર જે છે એ પાસપાસેની સ્તંભ આકૃતિ, અને ત્રીજો પ્રકાર જે છે એ વિભાજિત સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે। આ ત્રણ સ્તંભ આકૃતિ જે છે એમાંથી આજે પહેલો જે છે એ મુદ્દો જે છે આપણે ચર્ચા કરવાના છે। પહેલો મુદ્દો છે સાદી સ્તંભ આકૃતિ। તો આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, સાદી સ્તંભ આકૃતિ કોને કહેવાય? સામાન્ય રીતે સાદી સ્તંભ આકૃતિ જે છે કોઈ એક ચલ જે છે એના વિવિધ મૂલ્ય દર્શાવવા માટે કોઈ એક આધાર પર, દાખલા તરીકે સમય, સમય એ શું છે આધાર, આધાર પર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવવા માટે જે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે એને સાદી સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ ચલ જે છે એના વિવિધ સમયગાળા દરમિયાન અલગ અલગ જે છે વિભાગમાં દર્શાવવામાં આવશે તો એને સાદી સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે। એનું એક ઉદાહરણ જે છે જોઈએ તો આપણને અહીંયા અનુસૂચિ અને આકૃતિ જે છે દ્વારા ખ્યાલ આવશે। અહીંયા જે છે એ ઉદાહરણ જે છે દર્શાવવામાં આવે છે, કોઈ એક દુકાનમાં દર બે મહિનાએ ચોકલેટ બોક્સનું વેચાણ જે છે દર્શાવવામાં આવ્યું છે। દર મહિના, દર બે મહિના એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરીનો એક સમયગાળો, માર્ચ એપ્રિલનો એક સમયગાળો, જૂન જુલાઈનો, ઓગસ્ટ સપ્ટેમ્બર, ઓક્ટોબર નવેમ્બર અને નવેમ્બર ડિસેમ્બર, આમ બે બે મહિના જે છે એ આધારિત અહીંયા શું દર્શાવવામાં આવે છે વેચાણ જે છે દર્શાવવાનું છે ચોકલેટ બોક્સનું। દાખલા તરીકે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 35 ચોકલેટ બોક્સનું વેચાણ થયેલું જોવા મળે છે, માર્ચ એપ્રિલમાં 60 બોક્સનું વેચાણ, મે જૂનમાં 65, જુલાઈ ઓગસ્ટની અંદર 40 અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 50 અને નવેમ્બર ડિસેમ્બરમાં 30 ચોકલેટ બોક્સનું વેચાણ થયેલું જોવા મળે છે। આ બાબત છે આપણે આકૃતિ દ્વારા જે છે એ સ્તંભ આકૃતિ, સાદી સ્તંભ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવ્યું છે। તો સામાન્ય રીતે વાય ધરી પર વેચાણ એકમમાં દર્શાવવામાં આવે છે, શેનું? તો કે ચોકલેટ બોક્સનું વેચાણ નીચે એકમમાં દર્શાવવામાં આવ્યું છે। એક્સ ધરી પર સમયગાળો, જેને આપણે આધાર તરીકે ઓળખાવીએ છીએ, તો આ સમયગાળો જે છે એક આધાર પર ચોકલેટ બોક્સ એ શું છે એ ચલ છે એના વિવિધ સમય, જુદા જુદા સમય દ્વારા એની વહેંચણી જે છે જોવા મળે છે અથવા તો રજૂ કરવામાં આવે છે। એક્સ ધરી પર આપણે જોઈ શકીએ છીએ કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 35 ચોકલેટ બોક્સ જે છે એનું વેચાણ થયેલું છે, માર્ચ એપ્રિલની અંદર 60,
ચોકલેટ બોક્સ જે છે એનું વેચાણ થયું છે મે જૂનમાં 65 અને છેલ્લે જોઈએ તો નવેમ્બર ડિસેમ્બરની અંદર 30 ચોકલેટ બોક્સનું વેચાણ થયેલું જોવા મળે છે. તો આ રીતે આપણે સાદી સ્તંભ આકૃતિ જે છે કે કોઈ એક ચલને વિવિધ વિભાગમાં વહેંચવા માટે ઉપયોગ થતો હોય એવી આકૃતિને આપણે સાદી સ્તંભ આકૃતિ તરીકે ઓળખાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.